હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આખી ડુંગળીનું ભરેલું શાક બનાવીશું અને તે પણ એકદમ નવી રીતે. તો આખી ડુંગળીનું ભરેલું શાક બનાવવા માટે અહીંયા મેં નાની એવી ડુંગળી લીધી છે. તો આ ડુંગળીની ઉપરથી આપણે ફોતરા કાઢીને ડુંગળીને કટ કરીને રેડી કરી લઈએ. તો ડુંગળીમાં પણ અલગ અલગ વેરાયટી આવતી હોય છે, વ્હાઈટમાં પણ મળતી હોય છે, પિંક, યલો, જે તમને માર્કેટમાં મળે તે તમે ડુંગળી લઈ શકો. તો ડુંગળીની ઉપરથી આવી રીતના ફોતરા કાઢીને ડુંગળીની વચ્ચે આપણે કટ લગાવીશું અને કટ પણ આપણે ડુંગળીની ઉપરનો જે ભાગ હોય ને તેમાં જ લગાવવાનું, એટલે ડુંગળી આપણી અલગ નહીં થાય. નહીતર જો નીચેના ભાગેથી આપણે ડુંગળીને કટ કરીશું ને, ડુંગળી તમારી આખી નહીં રહે. તો આવી રીતના આપણે બધી ડુંગળીને કટ કરીને રેડી કરી લઈએ. તો અહીંયા મેં બધી જ ડુંગળીને કટ કરીને રેડી કરી લીધી છે. હવે ડુંગળીની અંદર ભરવા માટે મસાલાની તૈયારી કરી લઈએ. તો મસાલો બનાવવા માટે આપણે મિક્સરના કન્ટેનરમાં 1/2 કપ ગાંઠિયા નાખીશું. એના પછી 4 મોટી કળી લસણની, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી સૂકા ધાણા, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી સમારેલો ગોળ, ઉપરથી 1/2 કપ જેટલા લીલા ધાણા. હવે આ બધી વસ્તુને આપણે ક્રશ કરી લઈએ. તો અહીંયા આપણો સરસ મજાનો ટેસ્ટી એવો ચટાકેદાર ડુંગળીની અંદર ભરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે આ મસાલો ડુંગળીની અંદર ભરી લઈશું. તો અહીંયા આપણી કટ કરેલી ડુંગળી પણ રેડી છે. હવે આપણે આ જેટલો મસાલો ડુંગળીની અંદર આવે એટલો આરામથી ભરવાનો અને ભરતી ટાઈમે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર ડુંગળી તમારી છૂટી પડી જશે. આપણે આ ડુંગળીનું શાક જે બનાવીએ છીએ તે એકદમ અલગ રીતે બનાવીશું, જેનાથી આપણે આ ડુંગળીની અંદર મસાલો ભરીએ છીએ અને તે બહાર પણ નહીં નીકળે અને ડુંગળી પણ આપણી આખી રહેશે અને શાક પણ ફટાફટ બની જશે. તો આવી રીતના આપણે બધી જ ડુંગળીની અંદર મસાલો ભરી લેવાના છે. ડુંગળીને ભર્યા પછી હું આ ડુંગળીને સ્ટીમ કરવા મૂકવાની છું, એટલે ઇડલીનું સ્ટીમરની પ્લેટ હોય તેમાં જ મેં ભરેલી ડુંગળી મૂકી છે અને બીજી બાજુ મેં ઇડલીનું સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં 2 ગ્લાસ જેટલું પાણી મૂકીને. તો અહીંયા આપણે બધી જ ડુંગળીની અંદર મસાલો ભરી લીધો છે. એક્સ્ટ્રા જે મસાલો વધ્યો છે ને તે આપણે શાકની ઉપર એડ કરી દઈશું. આ બાજુ આપણું ઇડલીનું સ્ટીમર પણ થોડુંક ગરમ થઈ ગયું છે, તેમાં 2 ગ્લાસ જેટલું પાણી મૂક્યું હતું. હવે આપણે આ ભરેલી ડુંગળી તેમાં મૂકી દઈએ અને 7 થી 8 મિનિટ માટે આપણે ડુંગળીને સ્ટીમ કરવા મૂકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરીશું. તો આ બાજુ આપણી ડુંગળી સ્ટીમ થઈ રહી છે ને ત્યાં સુધીમાં આપણે શાકની ગ્રેવી પણ બનાવી લઈએ. તો તેમના માટે ગેસની ઉપર એક પેન મૂકીને પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1/2 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી જેટલા સૂકા ધાણા, 2 થી 3 લીલા મરચાં કટ કરેલા, 2 લાલ સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, અડધો કપ એકદમ બારીક ચોપ કરેલા કાંદા, ઉપરથી
ઉપરથી આપણે થોડીક હિંગ એડ કરીશું. હવે આપણે આ કાંદાને થોડીક વાર સાતળી લઈએ, થોડાક લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી. તો કાંદા થોડાક ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. હવે હાફ અ ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. હળદર નાખ્યા પછી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર. મરચું પાવડર નાખીને થોડીક વાર આપણે હલાવવાનું, એટલે શાકમાં કલર પણ સરસ આવે. અને ગેસ મેં અહીંયા એકદમ ધીમો કરી દીધો છે, તો તમે જોઈ શકો છો સરસ મજાનો કલર પણ આવી ગયો છે. હવે આપણે 1.5 કપ જેટલી ટમેટાની પ્યુરી નાખીશું. ઉપરથી સ્વાદ મુજબ મીઠું, મીઠું આપણે શાકની ગ્રેવીના માપનું જ નાખવાનું, કેમ કે મસાલામાં પણ એડ કર્યું હતું. સરસ રીતે ગ્રેવીને મિક્સ કરી લઈએ. હવે આપણે આ ગ્રેવીને મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે ચડવા દઈશું. આ બાજુ આપણી ડુંગળી પણ સ્ટીમ થઈ ગઈ છે, 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. અને વચ્ચે મેં ચેક કરી હતી તો પરફેક્ટ આપણી ડુંગળી બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની ડુંગળી બફાઈ ગઈ છે. અને આ બાજુ આપણા ટમેટાની ગ્રેવી પણ ચડી ગઈ છે, 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો હતો. હવે ઉપરથી આપણે જે એક્સ્ટ્રા મસાલો ડુંગળીમાં ભરતા વધ્યો હતો તે બધો જ એડ કરી દઈએ. 1/2 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખીશું. સરસ રીતે આપણે આ ગ્રેવીને મિક્સ કરી લઈએ. ગાંઠિયા નાખ્યા છે ને, એટલે આપણી ગ્રેવી ઘાટી પણ બનશે અને ટેસ્ટી પણ બનશે. મિક્સ કર્યા પછી ઉપરથી હું થોડુંક પાણી નાખીશ. જો તમને આ શાકમાં રસો વધારે રાખવો હોય તો પાણી વધારે નાખજો, અને ન રાખવો હોય તો પાણી ઓછું નાખવાનું. અને આ ગ્રેવીને ટેસ્ટ પણ કરી લઈએ. થોડુંક મીઠું ઓછું લાગે છે તો હું ઉપરથી એડ કરું છું. હવે આપણે બાફેલી ભરેલી ડુંગળી આ ગ્રેવીની ઉપર મૂકી દઈએ. આવી રીતના ભરેલી ડુંગળી મૂક્યા પછી આપણે એકદમ ધીમા ગેસ ઉપર 1 થી 2 મિનિટ સુધી આ શાકને ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે શાકને જોઈ લઈએ, તો અહીં આપણું સરસ મજાનું જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આખી ડુંગળીનું ભરેલું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આવી રીતના બાફીને ડુંગળીનું શાક બનાવશો ને તો ડુંગળી પણ આખી રહેશે અને મસાલો ડુંગળીની અંદરથી બિલકુલ બહાર નહીં નીકળે. તો ગરમમાં ગરમ આખી ડુંગળીનું શાક પણ રેડી છે, અને ગરમમાં ગરમ બાજરીના રોટલા પણ રેડી છે. અને આ ડુંગળીના ભરેલા શાકની સાથે બાજરીના રોટલા સરસ લાગે છે. તો જુવારના, બાજરીના, મકાઈના જે રોટલા તમને પસંદ હોય તે તમે બનાવી શકો. શિયાળાની સિઝન અને વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જશે, અને શરદી થઈ ગઈ હોય તો ખાસ બનાવજો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.